કિંમત ઘટી ગઈ, મર્દે તણી ઘૂંઘટ ઉગાળા થઈ ગયા. શેષ નાગ જેવો ચોટલો અંબોડલે બંધાય છે, કોઈ વાર પોતાના પતિને ચંપાય છે. આવું કેમ બને છે જાણો છો? અત્યારનો જુવાન બેસે ઓટલે અને નજર રાખે એ મારાથી ના કહેવાય. અમને પેલું ધુરકી તારી માયા લાગી એ પિક્ચર આવ્યું અને પછી એવી ધુરકીઓ રમેણે ચડી અને એવા નાથિયા રમેણે ચડ્યા, તમને શું વાત કરું. એ નાથિયાનું ઠેકવાનું નહીં, ધુરકીનું ઠેકવાનું નહીં. અમને એક જણો મને કે ધુરકી મરી ગઈ, એટલે તારી હગી હતી, તારી પર કાગર આવી હતું, ચીઠી આવી, શું તોડા મારો હતું. અને ખરેખર લોકો અંધારે આટ્યો નાખે. અમને પંચમહાલની જેલમાં એક આદિવાસીની જેલમાં પૂરેલું, લગભગ 15-20 વર્ષની જેલ થયેલી, એટલે એની ઘરવાળીએ ચિંતા થઈ. કાં તો 15-20 વર્ષ જેલમાં રહેવાના, કશી અમને ચિંતા નહીં. પણ કાગળ લખ્યો કે તમે જાહેરના જેલમાં જતા રહ્યા છો, તાના નાના નાના પોરિયા યાદ કરે, નાની ગગલી યાદ કરે, ઢોકરી તો ખાઈ નહીં પીવે નહીં, ગાંગેરી ગાંગેરી કરે કે. અને હું વાત કરો કે કુવાવાળી જમીન હતી ને, સારે ભાઈઓના બાગલા પાડ્યા, ત્રણેય ભાઈઓએ ખેતી કરાવી, આપણી બાગ હમળી વાળું આવ્યું, મારી પાસે પૈસો ઢીંગલો મળે નહીં, એમને બેઠી બેઠી લબાહ મારું. ઓણે કાગળ લખીને જેલમાં મોકલ્યો. જેલર સાહેબ કે તે નમનો કેદી કઈ ગયો બાપુ? આ રહ્યો, લે તારો ગામડેથી પત્રક આવ્યો છે. ઓણે વાંચ્યો, વાંચીને બેઠે બેઠે જવાબ આવ્યો. કૃપલાની માં, નાના નાના પોરિયા, નાની ગગલી, ફરિયાના મનખું, મારી ઢોકરી, બધાય મનખું મજામાં હશો. કહેવાનો મતલબ એ કે તારી રાબ કાઢવું, ભૂલે ભટકે તું હમડીવાળું ખેડાવાનું કામ કરતી નહીં, કારણ કે આખી જિંદગી ચોરીઓ કરી કરીને ધન દાટેલું છે. ઓણે બીડાવાનો કાગળ જેલર સાહેબને આવ્યો. લ્યોન કે મારે પત્રક આવેલું ને ગામડેથી, એનો જવાબ આપી દો. જેલર સાહેબે બે સમજ્યું કે ઓણે ફીટ નહીં કર્યો, બીડ્યો નહીં, લખ્યું શું. ઓણે જોયું એટલે સીધું જમાદારને બતાવ્યું. ભાડો કે તે નંબરના કેદીને આટલો બધો રિમાન્ડ લીધો તો હાસુ બોલ્યો, અને જો બેઠો બેઠો ઘેર કેવા કાગર લખે કે. જમાદારે જોયું, ભાડો કે હા. એણે સીધું PSI ને બતાવ્યું, CPI, DSP ને, પોલીસનું પૈટર્ન, ટ્રેક્ટરને પલાવ લઈને ઉપડ્યું હમળીવાળા, ખેડીને તમણે તમણ્યો પાડી, પાછી એને ઘરવાળીએ પાછો કાગળ લખીને મોકલ્યો છે. તમે તો ઘેર હતા તોય જૂઠું બોલતેલા, અને જેલમાં બેઠા બેઠાય જૂઠું બોલ્યો કે. અહીં તો પોલીસનું પૈટર્ન આવેલું કે ટ્રેક્ટરોને પલાવ લઈને મોટી ને મોટી તમણે પાડી, કશું નીકળ્યું નહીં. ઓણે ઘરવાળે પાછો કાગળ લખીને મોકલ્યો કે તારે રાબ કાઢ્યો, વાંધો નહીં, હવે કૂવાનું પાણી લઈ અને બાજરો ઓળ દે. બોલો, જેલમાં બેઠા બેઠા ખેતીઓ કરાવે, બહાર નીકળે શું ના કરે, એટલે મોય જ બરોબર છે. હમણાં પંચમહાલની જેલમાં કેસ ચાલે. રોપલો કે હું ખેમલાને ભાગ નહીં આપું. ખેમલો કે તારે રાબ કાઢ્યો, ભાગ લેવ તારે ચાલ મેલું, ભાગ તો લેવાનો. રોપલો કે નહીં આલું. મેજિસ્ટ્રેટ કે વાઢેર. રોપલા તાર ભાઈ ભાગ તો આપવો પડે. બાપુ મારા ઘરના મામલામાં તમને ખબર નહીં પડી, મારો ઘરનો મામલો તમને ખબર નહીં પડી. તો કે તારે ભાગ તો આપવો પડે. ના કે મારો હગો ભાઈ નહીં. કેમ? એ આંગળી આડ છે. મેજિસ્ટર વિચારમાં પડી જાય, મારા LLB આવ્યું, BCOM ભણવાનું આવ્યું, પણ આ વાંગડિયાટ ના આવ્યું. એટલે મને કે વાંગડિયાટની ખબર પાડ. કે બાપુ ખબર પાડીશ, પણ તમને તરત જેલમાં ધકેલી દેશો, તમે મને મારશો. ચાલ હું હાસે હાસું બોલું, જેલમાં નહીં ધકેલું, તને મારીશ નહીં. બોલ, હાસે હાસું બોલું. વાંગડિયાટ કોને કહેવાય? બાપુ અત્યાર લગીને તમે અમારા મનખુએ કેટલું બધું કામ કર્યું, તો એ મનખુને તમે ગીતા પર હાથ મુકાયા ને. આજ હું તમને કહું, તમે ગીતા પર હાથ મૂકીને કહો કે તને દંડ નહીં કરું. બાપુએ જાતે ગીતા પર હાથ મૂક્યો કે જા રીપલા, તને દંડ નહીં કરું. હાસે હાસું બોલ. તો કે બાપુ તમારો ડોકરો મરે એટલે તમારી ડોકરી રાંડે. હા, એ રાંડે તમારી ડોકરી રાંડે, અને તમને આંગળીઓ પકડીને મારે ઘેર લાવે, અને આંગળી આટ કહેવાય. બાપુ અડધી રજા મૂકીને જતા રહ્યા. આપણી ગુજરાત ગોંડીને છતે પાડે રોડી, આનું કારણ છે. ભાઈ કારણ કે આ જગતની અંદર વ્યસનની વાત એવી છે, ફેશનની વાત એવી છે. વિષય વ્યસનને વેમ પ્રભુ ભજવા દે કેમ, મણને વેમ મારી નાખે. દવાખાનામાં 4 બહેનો ખબર કાઢવા ગયો હોય, 2 બહેન બેહે ઓસંગ આગળ, 2 બહેન બેહે પગ આગળ, પગ આગળ 2 બહેન બેઠા હોય એ વાત ઉપાડે. ક્યાંના દવાખાનામ છો? આ તો અઠવાડિયા નહીં મેર ફરતો. ઓસંગા આગળ 2 બહેન બેઠો હોય એ શું કે? ચીકટનું છે. અને ખરેખર
આપણી હિન્દુની કુમ બાધામાં ઊંચી ના આવે અને મુસલમાનની કુમ ખાધામાં ઊંચી ના આવે. આ મુસલમાન લોકો કદાપી બાધા ના રાખે. એક અમારા ગામમાં ફાતભાઈ બાધા રાખેલી, પેલી લાલ્યાન બાલ્યા, એ મેરે અલ્લાહ મેરે પર્વત ભીગા મેરે નાજીરિયા કો તાવ મિટ જાય તો મેં અલ્લાહ કો આપ જૈસી રોટી ચડાવ. નાજીરિયો પથારી માં બેઠો થઈ કે અમ્મા અમ્મા ઇતના બડા ઠીકરા કહાં સે લાઉંગી, મેરે નને સાલે પડે રે, મેં તો અલ્લાહ કો ફુસલાતી હું. એટલા માટે કહ્યું છે, એટલા જ માટે કહ્યું છે કે દુલ્હન કો સજાને કે લીએ ચાર ફૂલ કમ હૈ, દુલ્હન કો સજાને કે લીએ ચાર ફૂલ કમ હૈ, લેકિન કબર પર ચડાને કે લીએ એક હી ફૂલ કાફી હૈ. હમણે ધરતીકંપ થયો બધાને ખબર હશે, ચમત્કાર વના કોઈ નમસ્કાર કરે નહીં, ચમત્કાર વના કોઈ નમસ્કાર કરે નહીં. અને ધરતીકંપ થયો 2001ની અંદર, ત્યારે હું મારા પાનવીડીના ગલ્લા ઘર ઊભો રહેલો, મારા ભાઈ ગલ્લામાં બેઠેલા, મને કે જોજો લ્યા કે ગલ્લો કોણ લાવે છે. હું તો નીચે ઊંધો પડીને તપાસ કરું, તાર મને એક જણો કે બળધ્યા બધું અલે જો. મેં તો હડી કાઢીને ડોટ મૂકી, મારે ઘેર બે બાર ધન માર મંગોન માર જવરી લઈને ડોટ મૂકી. માર મિસિસ મન કે કઈ બાજુ મક બચવું હોય થ્યાડ ને તારું આવી પહોંચ્યું છે. અમે તો બધા ખુલ્લામ પાંચ પાંચ દાડા લગીને કોઈ ઘરમાં પેઠું નહીં, અને છઠ્ઠે દાડે કોકે નડિયાદ સંતરામ અહીં પડી કૂછોડ્યું કે આજે રાતે 12 વાગે ધરતીકંપ થવાનો છે. અમારા ગામનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જોયું હોય, 3 કરોડનું મંદિર છે. આડે દાડે કોકને કહે કે જય સ્વામિનારાયણ, તાકે બે સ્વાની મોની. શ્રાવણ મહિનો ચાલતો હોય ને કઈક જય બોલે, તાકે ના બોલે, મારે કાઢે મારે ના બોલે. તો ભાઈ પોત પોતાની કાયાનું કલ્યાણ કરવા માટે આપણે ભેગા થયા છીએ, અને એટલા માટે જ આ મોંઘામાં મોંઘો મનુષ્ય અવતાર મળ્યો છે. પણ લોકોને કઈ ખબર છે, એ 12 વાગે રાતે ફોન આવેલો કે આજે રાતે 12 વાગે ધરતીકંપ થવાનો છે. તમે જો હોય તો સ્વામિનારાયણ મંદિરમાં પબ્લિક 60 વર્ષથી ડોસીઓની મોડી અને 60 વર્ષના ડોહાથી મોડી 5 વર્ષના છોકરા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મગ શું છે મને કે આ ધરતીકંપ થવાનો, મગ તેમ જ ઊંધા પડ્યા છું. એવું ને એવું પડી ગયું. પાછું 2004ની અંદર આવ્યું, ક્યારે રક્ષાબંધન ઉપર મારે પ્રોગ્રામ મોજલપુર મંગલેશ્વર મહોણાની બાજુમાં જ પ્રોગ્રામ હતો, હવે તો એ શમશાનની બાજુમાં મારો પ્રોગ્રામ હતો, અને તો ફોન આવ્યો. અને ખરેખર ઘરના ફોન હતા ને એ હારા હતા, અત્યારે મોબાઈલ થઈ ગયા, એ બહુ ભારે કરીશ. અને ઘરના ફોનમાં ડખો થાય, તમે વિચાર કરો, મારું બૈરું જોયું હોય તો એકદમ અભણ, મેં નવે નવો ફોન લીધેલો, હું બાથરૂમમાં નાહવા બેઠેલો, ફોનની ઘંટડી વાગી, મારા બૈરાએ મા બૈરાને મેં કીધું ઉઠાય, મન કે શું, મગ ફોન ઉઠાય, એણે તો આખું ડબલું ઊંચું કર્યું. ઓ ભૂળી આખું નહીં, હવે એમાંય નડિયાદથી મારા કાકાનો ફોન કે હેલો લહેરી છે, તો કે ના, કઈ ગયા એ નાવા બેઠા છે, તમે કોણ બોલો, હું લહેરીને કાકા બોલું છું, મા બૈરાએ ફોન ડફ દઈને ન્યાચે મેલી દીધો, ઉઘાડા માથેથી પાછું માથે ઓળ્યું, હેલો કાકા એ તો નાવા બેઠા છે. એટલે ફોનવાળાએ બહુ ભારે કરી, હવે તો મારો પ્રોગ્રામ ચાલતો હતો ને મોબાઈલની રિંગ વાગી, મને કે છોડી નાખો, એટલે અમક શું, તાકે હાથની રાખડી છોડી નાખો, ભયો પર ભાર છે. અને તમે વિચાર કરો, મોબાઈલવાળાએ બહુ ભારે કરી છે, મોબાઈલ ફોન લઈને આવા કઈ ફરતા હોય, અને હું આજ પડી હોય ને ઘેર ના આવ્યા હોય એને ઘરવાળીની ચિંતા થાય કે બાપ હજુ આવાય ચમ ના આવ્યા, ઘેર ફોનની વ્યવસ્થા હોય, બેઠી બેઠી રીડાયલ કરે કે લાય આવા કઈ છે, આવા કઈ ફરતા હોય ને હેલો કઈ છો, હું તો ડાકોર રણછોડજીના મંદિરમાં છું, આ હા હા મંદિરમાં પહોંચી જા, ત્યાં ઘંટ વગાડો. એવો શું વગાડે ભાઈ, કોઈ બગીચામાં બેઠો હોય. એટલે મોબાઈલવાળાએ બહુ ભારે કરી, એટલે ચમત્કારવાના કોઈ નમસ્કાર કરતું નથી. મારા ગામમાં એક બેન છે, તમે જો બહુ ફેશનમાં બોલે, જ્યારે હમા મળે ને ત્યારે મને શું કે લેરીભાઈ જય શ્રી કૃષ્ણ, મગ ભાભી હું તમારા જેવો ભણેલો ગણેલો નથી, મગ જય શ્રી કૃષ્ણ, અરે મોટા મોટા ડાયરામાં ફરો છો, હવે તમને ટીવીમાં જોઈએ છે, અને જરીક ફેશનમાં બોલો, મગ ભાભી તમારે જેટલો ભણેલો નથી. એ બેન બહુ ફેશનમાં બોલે, બોલો કૂતરું નહાડવું હોય ને તો કૂતરાને ફેશનમાં નહાડે, સઢે કૂતરા સઢે, હવે કૂતરું કંઈ સમજવાનું, પણ કૂતરાને ફેશનમાં નહાડે, બોલો. હવે બેને એવડો મોટો ચોલ્લો કરેલો, મગ ભાભી આ તો તમારા મુખ ઉપર બહુ અરખાશ દેખાય, મને કે લેરી ભાઈ આ તો તમારા ભાઈ મને તેરે નામ બતાવવાના, અઠવાડિયા પછી મળ્યા થોડોક નાનો ચોલ્લો. મગ ભાભી ઉદાસ કેમ,
તકે તમ જોનતા નહીં. મેં કીધું ના, તકે હમણેની તમારા ભાઈની તબિયત કઈ હારી રહેશે. 15 દાડા પછી મળે તો એનથી નોનો ચોલ્લો પૂઠાનું છપુતરું ચોટાડેલું. તમે વિચાર કરો, પહેલોની બહેનો કંકુનો ચાંદલો કરી અને સેંથો પૂરે, પોથી જે પૂરે ને એને સેંથો કહેવાય, એ કંકુતી પૂરે. જેનો સેંથો સીધો એનો ધણી સીધો. અત્યાર તો બહેનોએ વાંકા ચૂકી સેથા કરવા માંડ્યા, પછી ધણી ફાવે પાફર. અત્યારે બચારા વિચાર કરો, પાવાગઢને અંબાજી કંકુના ઢગલા કરી કરીને બહેરે કોઈ ખુશાલભાઈ કંકુને પૂછતું નહીં, આ પૂટાનો સપુત્ર થઈ જાઓ, આમ ગુંદર લેવાય આગો જવાનું નહીં, મોઢામાં જ લેવાનો અને ડફ દઈને ચોટાડવાનો. એટલે બહેનો એવી ચોલ્લા ચોટાડતી થઈ ગઈ. એક દિવસ તો એટલું નોનો ચોલ્લો ચોટાડેલો, મગ ભાભી આ તો બહુ ઉદાસ છો. મને કે હરીભાઈ, એમને સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે, ઓક્સિજન પર છે, મગ ચોલ્લા હોત બદલી નાખ્યા. 6 મહિના પછી મળ્યો, તા તો વિધવા થઈ ગયેલો. મગ ભાભી, ભાઈ મરી ગયા, મારા અવયવ નહીં. ભાભી છો નરો, રડશો નહીં. આ જગતની અંદર આયા તે સર્વે જવાના, નથી કાયમના રહેનાર. રોનાર ને તમે શું રડો છો, રોનાર પણ નથી રહેનાર. છે 4 દિનની ચાંદની બાપા પાછળી અંધારી રાત છે. ભાભી છો નરો, જાઓ ઘેર જાઓ. ભાભીને તું મોકલ્યો. અને 6 મહિના પછી પાછો અમાર ભણી નડિયાદમાં 6 મહિનાની પૂનમનો મેળો ભરાય. હું તો મેરામાં ફરવા ગયેલો. તા તો એ જ ભાભી, એવડો મોટો ચલ્લો ને એવી બંગડીઓ, ખનન પનન ખનન પનન કરતો આવે. મગ ભાભી કેમનું, તાકે આપણે બદલી નાખ્યા. લ્યો અમને બદલતો આવે વાર નહીં. એટલે ખરેખર મારી પત્ની તમે જોવો તો એકદમ અભણ છે, ગામડિયન છે. મેં લગ્ન થયું અને ખરેખર મારું લગ્ન થયું અને લગ્ન થઈને મારી પત્ની ઘેર આવી, પહેલે દાડે જમવાનું બનાવ્યું, બાજરીના રોટલા અને રીંગણ બટાકોનું શાક. અમારા ગામડામાં તો આજ હોય. હું તો જમવા માટે બેઠો જ, મારી પત્ની મારા મોઢા આગળ બેઠી, અડધું જમી રહ્યું. એટલે મને કે કેવું થયું, પહેલે દાડ તો કશું કહેવાય નહીં, મગ બહુ સરસ થયું. ઓણે બીજે દાડે રીંગણને બટાકા, ત્રીજે દાડે રીંગણને બટાકા, 10 દાડા લગી રીંગણને બટાકા, 11મે દાડે અકરો, મગ તને આજ શાક દેખાય છે. મને કે 10 દાડા લગીને ખાધું ને અત્યારે ગોખરે પરયું. સારું ખાવું હોય લઈ આવો બજારમાં, તમારું ગામમાં ગંગાની દુકાન. હું તો હારા મારું શાક લેવા ગયો, શિયાળાનો દાડો, કુબીનો દડો લાવ્યો. મેં કીધું લે વનું શાક કરજે. મેં તો લાઈન મેલ્યો, હું તો સીમા ફેક્ટરી નોકરી જઉં પાછો. હું તો નોકરી ગયો, હું જ પડે પાછો આવ્યો, તા તો મોડા આગળ રીંગણ ને બટાકા. મગ ભૂડી, હારા મારો કુબીનો દડો લાઈન ગયો તો ત્યાં રીંગણ ને બટાકા. મને કે રહેવા દો, આખો દડો ફોલી નાખ્યો પણ મેંથી કશું ન કર્યું નહીં. અમાર તો ટીપ આમ ટીપ, એ ઘરમાં રહી રહી હોણસીના ઘા કરે, હું બાયણે રહી રહી ધોકેણાના ઘા કરું. આ ચિત્ર મારા હહરા જોઈ જ્યા, મને કે તમને ભાન છે, 1 લાખ રૂપિયાની મારી છોડી હોપી, મક 1.5 લાખમાં પાછી ઉઠાવીશ. આમાં તો પરણે સમાધાન થયું. અને પછી તો તમે વિચાર કરો, મારે એને એવું ચાલવા માંડ્યું, મને પૂછાવાની કહે જાય નહીં, મને હું કહું એટલું કરે. પછી તો ભાઈ અમારે તો બહુ સારું ચાલ્યું, એકાદ વર્ષ થયું. એટલે મારી પત્ની મને કહે છે, વાંભરો છો, હું તો મહિનો મારે પિયર રહેવા જવાની, હું તો એકદમ ઢીલો ઢસ થઈ જાઉં. હું નહીં, ભલભલા પુરુષો પોતાની પત્ની બહાર જવાનું કહે ને, પિયર જવાનું, તો ભલભલા પુરુષો ઢીલા ઢસ થઈ જાય. હું તો પાછો બસ સ્ટેન્ડે મેળવા આવ્યો, એની ઠેલી, એના લબોચા, અમારા ભણી બટાકા હારા પાકે. હું તો વેણવા ગયેલો, પાછા થોડાક બટાકાનું પોટલું લીધું. અને વડોદરા મહેરાવ બસ આવે એમાં મેં તો એને બહાડી, બસ ઉપડવાની થોડીક વાર હતી. હું તો અહીંયા બારીએ બેહી રહેલી, મગ જેમ બને એમ વહેલી આવતી રહેજે. મારી આંખમાં શ્રાવણ ભાદરવો ટપકવા માંડ્યો. મને કે બહુ રડશો નહીં, હું ઊભો ઊભો રડું તો મારી જોડે એક બીજો રડે. એટલે ભલા મોણા, મારી તો આ બસમાં જાય છે એટલે રડો, તું ચમ રડો, તકે આવતી બસમાં મારી આવશ, જેટલી લોડીઓ. એટલે ખરેખર અમુક જણ કહે છે ને કે બહેનોનું નામ બુદ્ધિ નહીં, પણ બહેનોનું નામ બુદ્ધિ બહુ જ. એક બેન કરિયાણાની દુકાને ગયા કે ઘઉં છે, ઘઉં આ છે ને, કરિયાણાની દુકાને બધું હોય, લાવો 5 કિલો ચોખ્ખું, લો બેન શો મેં આપું, આ રેઠેલી નાખો. પછી કે ચોખા છે, ચોખા આ છે ને, 5 કિલો ચોખ્ખું, લો બેન શો મેં આપું, એની એ ઠેલી. ઓ બહેનોમાં ઘઉં ચોખા બે ભેગું થાય, નાખો મારે લાંબુ કુટુંબ છે, વેણી લઈશું. પછી કે બાજરી છે, બાજરી આ છે, 5 કિલો ચોખ્ખો, એની એ જ ઠેલી. ઓ બહેનોમાં ઘઉં ચોખા અને બાજરી તેણે ભેગું થાય, મારા ઘરની ચિંતા તમે ના કરશો, અમારા ઘેર લાંબુ કુટુંબ છે, વેણી લઈશું. પેલો બેન તો તેણે લઈને હેડ્યો, તેણે ભેગું કરીને. પેલો વેપારી કે બેન રૂપિયા
તકે પહેલી તારીખે. બોલો વેપારી અકરો, અમે ઉધાર નહીં હાલતા, તો તારો માલ પાસો. બોલો ઓનિયો કે ભાઈ લેજા લેજા, હલાય તાર હાલજે, માર ગયેલું આબુ કુટુંબ નહીં, દોઢ મહિનો વેણીશું તોય મેર નહીં પડે. એટલે બુદ્ધિ કોઈના બાપની નહીં, વહેલી આવે તો હારી, નહીં તો હાઈટ હાઈટ વરાના થાય તો મેર પડતો નથી. આપણે સાધુને સેમ્પલ જીવન જીવવાનું. કેવું જીવન? એક બટાકા જેવું. તમે વિચાર કરો, બટાકો દરેકમાં ભરાય, રીંગણમાં ભરાય, કોબીજમાં ભરાય, ફુલેવારમાં ભરાય, બધા એમ ભરાય, પણ ભેંડો કશાય ના ભરાય. એકલો તેલ પીને બેહી રહે. એટલે તમને કહું છું, ભેંડા જેવા ના રહેજો, ભેંડા જેવા ના રહેજો. હા, ખખડો તો મને સારું લાગે, તમે કંઈક કંઈક ખખડો. હા, અને મને લાગે કે મારો ચાહક મિત્રો છે બધા, એટલે તમને જ્યાં લાઇટ થાય ને તો, કારણ કે અહીં તો 100 વોલ્ટના બલ્બ છે, 500 વોલ્ટના છે, અને અમુક ગુલોબડીઓ છે ફારૂકભાઈ, તે હવાર થયે લાગે નહીં. એટલે ખરેખર એટલા માટે કહ્યું છે કે લગા શકો તો ભાગ લગાના, લેકિન આગ લગાના મત શીખો. લગા શકો તો ભાગ લગાના, લેકિન આગ લગાના મત શીખો. જલા શકો તો મારી માતાજી કે નામ પે દીપ જલાના, લેકિન કિસી કા દિલ જલાના મત શીખો. બિછા શકો તો ફૂલ બિછાના, લેકિન કાંટા બિછાના મત શીખો. પીલા શકો તો અમૃત પીલાના, લેકિન ઝેર પીલાના મત શીખો. અને ડાયરો શું, અમુક જણને ખબર નહીં. અમે મનોજભાઈ, અમારે રિંકુબેન અને અમે બધા પ્રોગ્રામ કરવા માટે ગયેલા. અમે તો એક ગામની અંદર ગયા, મેટાડોર અમારી ગઈ એટલે છોકરો ચીડે ચીડાયો, એ ડાયરો આવ્યો, એ ડાયરો આવ્યો. મનોજભાઈ ઉતર્યા, એ ડાયરો ઉતર્યો. અમારા લેરીભાઈ નું, એ બધા કલાકારો ઉતર્યા, એ ડાયરો આવ્યો. અમારા રિંકુબેન અવરેરી નું ઉતર્યો, હતા કે એ ડાયરી આવી. એટલે ભાઈ બધું સમૂહમાં જ બોલાય, સિંગલ ના બોલાય. અને ખરેખર સમૂહમાં મજા છે. એટલે હમણાં એક આદિવાસી માણસ ગયો કે બાપુ ગરમ હો મળે, ગરમ ઘટા મળે કે બાપુ એનથી ગરમ હો મળે, તાજા ફાફડા ઉતરે. બાપુ એનથી ગરમ હો મળે, તાજી જલેબી ઉતરે. બાપુ એનથી ગરમ હો મળે. બોલો વેપારી અકળ્યો, ઓન ગરમ જોઈતું છે શું? ભઠ્ઠામાં લારો લઈને આવ્યો, લે એનથી ગરમ આશે. ઓણે કોને બીડી હરગાઈ, વાંધો ને બાપુ, આને જરૂર હતી મારે. અમને મારો પંચમહાલની અંદર પ્રોગ્રામ હતો, અમે મનોજભાઈ બધા કવાટની અંદર અમારો કાર્યક્રમ હતો. હવે અમે કાર્યક્રમ કર્યો, લગભગ ટિકિટ શો હતો, 50-60 હજાર માણસ હશે, બધા આદિવાસી. હવે રાત્રે અમારો કાર્યક્રમ જોયો, સવારમાં મનોજભાઈ મેં કીધું મારે ફરવા જવું છે છોટાઉદેપુર, તકે જાઓ બાપુ, તમારે જવું કીધો જાઓ. હું તો છોટાઉદેપુર સિટી જોવા માટે ગયો. હવે તહીં જોતો તો જોતો બસ સ્ટેન્ડ તરફ નીકળ્યો તો 2-3 આદિવાસીએ રાત્રે મારો કાર્યક્રમ મને કંઈક વાંભર્યો છે, એમની નજર મારી પર પડી ગઈ. લહેરીભાઈ આવો આવો બાપુ, ગોટા ખાઓ. મેં કીધું ઓરખણ નહીં પારખણ નહીં, તમારા ગોટા ખવાય. અરે બાપુ ખાઓ, મને તો 100 ગ્રામ ગોટા આપ્યા. હું તો ભજ્જી હાથમાં પકડીને ભાગીને ખાવા જતો હતો. મેં કહું બાપુ તમારા ગોટા ખવાય. બાપુ ખાઓ, આમાંય મારો નિયમ કે હવામાં ભિખારીને ખવડાવીને હું ખાઉં કે. બોલો અંત ચમનું જમવું. મારું શૂટિંગ હરાદમાં અમદાવાદ સ્ટુડિયોની અંદર હતું. હવે હરાદમ શૂટિંગ હતું મારું, હું શૂટિંગમાં ગયેલો. હવે તમે વિચાર કરો, આપણા ગામડા ગામની અંદર હરાદ નાખે છે એવું નહીં, તહીં હવ નાખે. તો તહીં આગળ હરાદ નાખતો હશે, એક ડોશીમાં છોકરાને કે હેડો બેટા તમારે દાદા આવવાના, એટલે બધું બનાવેલી વાનગી નાખતો હશે. એમ નાખવાની શરૂઆત કરી અને કાગડો આવીને બેઠો, એટલે ડોશીમાં કે જો બેટા તમારા દાદા આવી ગયા, નાખો બેટા. હરાદ નાખવાનું ચાલુ હતું, થોડી વાર થઈને જોડે એક દોરી બગલી આવીને બેઠી. ત્યાં છોકરો કે દાદીમાં દાદીમાં આ દાદાએ નવું કર્યું શું? એટલે છોકરો અત્યારે ભૂકા કાઢી નાખ્યા. છોકરાની વાતો થાય નહીં. મારો બાબલો 2 ધોરણની અંદર ભણે, મારા બાબલાને પ્રશ્ન પૂછ્યો, કહેલે ઊભો થા, તું લહેરી ભગતનો છોકરો? તો ઊભો થા, આ ટેબલ ઉપર 4 ઈંડા પડ્યા હશે અને બીજા હું 4 મૂકું, ચેટલો થાય? અમારો બાબલો કે રહેવા દો સાહેબ, એ તમારું કામ નહીં, ઈંડો તો મરઘી મેલે કે. એટલે છોકરા ભૂખા કાઢી નાખે એવા છે, છોકરાની વાતો થાય એવી નથી. અમને તમે વિચાર કરો, એક પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન પૂછવામાં આવ્યો, કે આ તાજમહેલ જોયો? તાજમહેલ? છોકરો કે ના, મેં નહીં જોયો. એટલે સીધી સૈયદની જારી જોઈ? જારી? કે ના.
કોક દાડ અમદાવાદ ભણ્યું, આટો મારો ખબર પડે, છેલ્લી બેનથી શ્રી અંબાલાલ બેહરેલો, એણે હું આગરી ઊંચી કરી, ઓ સાહેબ સાહેબ કોંતિબેન ઓળખો કોંતિબેન? તાકે ના, તાકે રિશેષમાં ઘેર હું આટો મારો કોક દાડ. એટલે ખરેખર તમે વિચાર કરો, અત્યારના છોકરાઓ ભૂખા કાઢી નાખેવા, છોકરાઓની વાતો થાય નહીં, એટલા માટે કહ્યું છે. અને ખરેખર વ્યસન આપણે જો કંઈ કોઈ વ્યસન કરતા નથી અને બહુ સારી વાત છે. હવે એક કાકા ઉકો પીવે, તમે જો હોય તો ખૂણામાં ઉકો મેલેલો અને તમે જો પાઇપ લોબી પલંગ હોરી કરેલી. મેં કહું કાકા તમે બહુ સારા છો, મને કે તું વ્યસનથી દૂર હારા આપણે. એટલે દૂર શું હારા, ત્યાં તો ભૂંગરી લોબી કરીશ, આ ઉકો તમે વ્યસનથી દૂર નહીં કહ્યું. એટલે ખરેખર આપણે જો કે વ્યસન કરતા નથી, પણ એક દારૂની વાત આવી કે દારૂ કરાવે કારું અને ઘરના મરાવે તારું. ખરેખર દારૂ ના પીવો જોઈએ. પહેલોનો દારૂ તમે જો મવડાનો દારૂ, અને તે અત્યારે કવાડ ભણી પંચમાલ ભણી, એ મવડા મોટા ને મોટા મેલે. અત્યારે જે દારૂ બનાવે બેટરીના પાવર થોરિયાના મૂર્યા, એ દારૂ ખરેખર પીવાય જ નહીં. હવે દારૂ કોણે બનાવ્યો? જંગલમાં ચાર મિત્રો ભેગા થયા, એક પોપટ, એક મોર, એક વાઘ અને એક ભૂંડ. આ ચારેય મિત્રો કે આપણે એવું તે શું કરીએ, લોકો યાદ કરે તો કે આપણે દારૂ બનાવીએ. હમણે દારૂનું સંશોધન કર્યું, કોઈ મવડા વેણી લાવ્યું, કોઈ લાકડો લાવ્યો. વાઘભાઈ કે તમે ગામમાં જઈને મોટું દઈને તપેલું લઈ આવો, જાઓ. વાઘભાઈ મોટું દઈને તપેલું લાયા, મવડા નાખ્યો, પાણી રેડ્યું, લગાડવાનું ચાલુ કર્યું. હવે લગાડવાનું ચાલુ કર્યું, પોપટ ઝાડ ઉપર બેઠેલો, હવે લાગતી જોર પોપટને અડી, રાયસંગભાઈ લાગતી જોર પોપટને અડી, તો પોપટ તો પમરો, તો સીધો તપેલામાં પડ્યો ચીમનભાઈ બોલો, અને તરફડ્યા મારીને મરી ગયો. મરી ગયો એટલે મોરે જોયું, આવો કશું ખાવામાં પડ્યો કે, એણે મેં પડતું મૂક્યું, એ મરી ગયો. ત્રીજા નંબરમાં વાઘ આવ્યો, એણે કહ્યું કે આવા બબે જણા મય પડ્યા, હું ચમનો બેહી ગયો, એણે પડતું મૂક્યું. ચંદ્રકાંત બોલ, એ પડતું મૂક્યું. ચોથા નંબરમાં ભૂંડ આવ્યું, એણે કોઈને હામું જોયું જ નહીં, લ્યા કોઈને હામું જોયું નહીં, ઢૂહ દઈ ઢૂહ પડતું મૂક્યું. આ ચારેનું વિટામિન ભેગું થયું ને એનો એક રસ થયો, એનો બન્યો દારૂ. તમે જોજો, મોણા પ્યાલી પ્યાલી પીવે અને રગે રગે પજી વરે, એટલે મોણા કેવું બોલે? પોપટ જેવું બોલે, કારણ કે પહેલો પોપટ પડેલો ને એટલે. અને મોણા બીજી પ્યાલી પીવે એટલે મોરની જેમ કરા કરે, અને મોણા ત્રીજી પ્યાલી પીવે એટલે વાઘ બની જાય, આઈ જા કઈ મન ક્યાંથી તે. અને મોણા ચોથી પ્યાલી પીવે એટલે એને કશું ના દેખાય, ઉકૈડા જ દેખાય ને ગટરો જ દેખાય. એટલે ખરેખર તમે વિચાર કરો, અત્યારનો દારૂ પીવા જેવો નહીં. અને અત્યાર તો એ બાપા તમે જુઓ ને, અત્યારનો ગીતો, પહેલાંના ગીતો જુઓ, એમાં કંઈક મર્મ જોવાનો મળે. પહેલાંનો ગીતો હતો ને એ બહુ રસધારી, કોકને બેસવાનું મન થાય. અત્યાર તો ગીતો એવો થઈ ગયો, ચુમ્મા દે ને ધુમ્બા દે, બોમ્બે સે ગઈ પૂના, પૂના સે ગઈ પટના, પટના સે ગઈ દિલ્હી, તો ના મિલ્યા સજના. બાપા હાલોલમાં બહુ હતા, ચો બધે જવાની જરૂર. એટલે ખરેખર તમે વિચાર કરો, એવા ગીતો ભૂગા કાઢી નાખે એવા. એટલે ગીતમાં કોઈ રહસ્ય નથી, અત્યારના પિક્ચરમાં કોઈ રહસ્ય નથી. અત્યાર પિક્ચરો એવા થઈ ગયો, અત્યાર તો શનેડા નીકળ્યા, અને એમાંય લાલ લાલ શનેડો, એમાંય દેશી લાલ શનેડો. આદિવાસી ભાષાની અંદર એક શનેડો આવ્યો છે અને બહુ મુન્ના રાજાએ બહુ સરસ મજાનો કંઠ આપ્યો છે. હવે આદિવાસી રોપલ્યો કે મારે શનેડાની કેસેટ જોઈએ. કયો શનેડો? લાલ લાલ. અરે લાલ લાલ નહીં, દેશી લાલ શનેડો આપો, અને અમે મન્ના રાજાએ જે કંઠ આપેલો એ કેસેટ આપો. અમારી બાજુ એ જ કેસેટ ચાલે, બીજે કોઈ ચાલે નહીં. તારે રાપ કાઢું એ જ કેસેટ તું માગે? અરે તારે રાપ કાઢું, બલ બલ નહીં કરવાનું, મારી વાતમાં દખલ નહીં કરવાની. આ શનેડો તે સાંભળ્યો? તને ખબર પડે તારી રાપ કાઢું તારી હે, એટલે આ શનેડાની કેસેટ લેવાની. અરે બે રોપલો એની ઘરવાળી બે લડતે લો, અને પછી પેલો દુકાન માલિક કે તમે લડશો નહીં, અને દેશી લાલ શનેડો તમે તમારી બધી લઈ જાઓ. અને ખરેખર મુન્ના રાજાએ બહુ સારું ગયું છે. હેક દાડ છે ને હું ઘેર બેઠેલો અને બે સંત આવ્યા. બે સંત આવ્યા એટલે સંતને મેં કીધું આ જમ્યા હોય ને તમારે જવાનું નહીં. એટલે સંત મારા ઘેર સોફા પર બેઠા, મારી લાડીને કહ્યું, મેં કીધું આ સંતને જમાડ્યા વના વિદાય કરવાના નથી. મને કે લ્યો જમાડવા હોય તો શાકભાજી લેતા આવો. હું શાકભાજી લેવા માટે મને મોકલ્યો, હું શાકભાજી લેવા માટે ગયો. અને મારી લાડીએ જે ખૂણામાં પગ મેલી
એટલી પગ મૂકીને રડવા લાગી, ખૂબ રડવા લાગી. પેલા સંતોને કે મનમાં એમ થયું કે એનો ઘરવાળો બહુ ભાવિક છે અને આટલો બધો પ્રેમ ભાવ છે અને લડે છે કેમ, રડે છે કેમ આટલું બધું? બેન સાની રે, પોરી સાની રે, શા માટે રડે? મહારાજ, હું મારા દુઃખને રડતી નથી, હું તમારા દુઃખને રડું છું. મારો ઘરવાળો ગયો ને, એ હમણાં તમને જમાડ છે સારી રીતે, અને પછી છેલ્લું ખૂણામ સાંભેલે પડ્યું છે ને, એ સાંભેલે ને સાંભેલે તમને મારશે, તમારો દુઃખ મારાથી ધોવાશે નહીં, એનું મને રડવું આવે છે. પેલા મહારાજ કે ભસાક, મારે તમારું ખાવું નહીં અને પહેવું નહીં. મહારાજે દોટ મૂકી, મારા ઘરનો બાયણો નહીં, હું તો પાછલા રસ્તે શાકભાજી લઈને આવ્યો અને સોફા પર સંતને જોયા નહીં. મારી લાડીને તરત પૂછ્યું, મેં કહું મહારાજ ક્યાં ગયા? તો કહેતો ગયા. મેં કેમ? એમને જમવાનું કહ્યું. તો કે એમણે હટ પકડી, સાંભેલો હાલો તો રે, સાંભેલો હાલો તો રે. અરે ભલામણ, તે એક સાંભેલા હતું, સંતને કાઢી મૂક્યા. મેં તો સાંભેલું લઈ અને ઊભી ભાગોરે દોટ મૂકી અને મેં કીધું, સંત લ્યો લેતા જાઓ, લ્યો લેતા જાઓ. પેલા સંતે જોયું, પેલી કહેતી હતી એ વાત સાચી, ઓ ભસાક નહીં જોઈતું, જાઓ. મારે નહીં જોઈતું ભસાક, જાઓ નહીં જોઈતું. અને હમણાં એક રૂપલો અને ખીમલો ફૂલ દારૂના નશામાં ચકચૂર બની ગયેલા. રૂપલોય દારૂના નશામાં ચકચૂર અને ખીમલોય ફૂલ. રૂપલો કે સાંજો કેવો ઊંઘ્યો, ખીમલો કે સૂરજ ઊંઘ્યો. એટલામાં એવો એને એક નાનીઓ પ્રસાર થયો. એને ખબર પડી કે બે પીધેલા છે, કે રૂપલો કે સાંજો છે ને, ખીમલો કે સૂરજ છે ને, એને ખબર પડી કે આ બે પીધેલા છે. જો ચાંદો કહીશ તો સૂરજવાળો મારશે અને સૂરજ કહીશ તો ચાંદાવાળો મારશે. એટલે નાનીઓ કે બાપુ આ ગામનો નહીં, જાકે તને ખબર ના પડે, જતો. એટલે ખરેખર તમે જો ખબર ના પડે તો ના કહેવું જોઈએ, પણ ખબર પડે તો જ આપણે હસવું જોઈએ. તમે વિચાર કરો, બહેરો મોણો બે વાર હોય, પેલો બધાને જોડે જોડે હોય અને ફરી ખબર પડે તો એવો એકલો હોય, ખરેખર ફરી એકલો હોય હોય. એટલે તમે જ્યાં જુઓ ત્યાં હાસ્યની વાતો મળતી હોય છે. પંચમહાલમાં, ચરોતરમાં, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, ગમે ત્યાંથી અમને હાસ્યની વાતો મળી રહે છે. જ્યાં જુઓ તો, મેં લગ્ન કર્યો મારી સાસરી થાય, મેં કહું કે આણંદની બાજુમાં, પણ નડિયાદ મારી મોસાર સાસરી થાય એટલે હું ત્યાં રહું. મારી સાસરીની અંદર તમે જુઓ ને તો ચાર હારીઓ છે. હવે એ ભણેલી ગણેલી અને મારું જે બૈરું છે એકદમ અંગૂઠા થા. અને તમારે એવું ને ભાઈ, મને કોઈ દેતું નહોતું અને એને કોઈ લેતું નહોતું. આ ભાઈ હરખા ને આપણે બે હરખા. આમાં તો પરણે લગ્ન થયું, લગ્ન થયું તારે અમે હારી મું જાઉં ને તારે મારે હારીઓ ભણેલી ગણેલી શું કે બાઈ જીજાજી આવજો. આવ કોઈ દા પાલો પોણી ના પાય, ચાની રખે બી ના બતાવે. આવ કર્મ સંજો કે એક અમાર હારી દજઈ દક્ષા કરી નથી. દજઈ એટલે ઓને તો કરમસદ મેડિકલમાં દાખલ કરેલી. અને માર ઘેર ફોન આવ્યો, મારું બૈરું ઊભું ઊભું રડે. મક શું છે? માર બોન બહુ દજઈ સિરિયસ છે. હેડો કે ખબર કાઢવા જઈએ. મક માન નહીં આવું, તાર જવું હોય જા. કોઈ દા પાલો પાણી પડ્યો નહીં, ચાની રકા બી બતાવી નહીં, એની ખબર કાઢવા હું આવું? મને કે તમે આવા ને આવા રહ્યા. મારા બા મને કે બેટા જવું પડે જા. હું તો ગયો. હવે મેડિકલમાં ગયો, જેટલા હોય એટલા ખબર જોઈને આવ્યો. મોં દબાઈ રાખે મહિના જશો, ખાવાય નહીં ભાવે. માર બહેરામ તો એની બેનની લાગણી ડપ દઈને મહી જતી રહી. અમારે હારી દજેલી દક્ષા શું કે મંજુ તું એકલી આવી છું? જીજાજી આયા છે? તો કા આયા પણ બહાર બેઠો. તો હરી માં હાહુએ દોટ મૂકી, ઓ અશ્વિનલાલ, ઓ અશ્વિનલાલ, તમાર હારી તમને હમ બારે તે અતારે બરી તારે હારી હતી તા તો એકલી ઉલારા મારતી હતી અને બરી તાર જોડે બેવા બોલાવે. મગ જા, માર નહીં બેવું. અમારે ઘેર માર બૈરું છે ને એકદમ સાદુ ને સેમ્પલ છે. હું નોકરીશીમાં ફેક્ટરીમાં કરું. અમાર બૈરાને ઇંગ્લિશ નો અમે નહીં. તમે વિચાર કરો, હિન્દી નહીં આવડતું, ગુજરાતી બરોબર બોલી શકતી નહીં, એને ઇંગ્લિશની વાતો શું કરીએ? પણ એક દાડે ઇંગ્લિશ બોલે. હું તો નોકરીમાં પરમેનિયન્ટ થઈ ગયેલો. હું તો આઈને પ્યાડાવ્યા છે તો અમારા ફરિયાને નાકે જ મોતી કાકા બે એમને જ પ્યાડાનું પડી કું છોડ્યું કે લ્યો કાકા તમારો છોકરો કે પ્રેગ્નેટ થયો. કે તો મોતી કાકો એવો પણ કે મારો છોકરો પ્રેગ્નેટ થયો એ તો બહુ સારી વાત કહેવાય. પેલી મગ પાછી વાય પૂરી પાછી વાય તું એટલે પાછી વાર તને ના આવડે ના બોલીશ એટલે ખરેખર. અને મોતી કાકો એવો, અમારા મોતી કાકા છે ને હું જ્યારે પ્રોગ્રામ કરવા જાઉં તા મને કે ચોઈ આડી મગ મોતી કાકા મારું કેવું મોટું નામ છે અને તમારી જોડે કિંમત નહીં છે જે મને કે મક હું શૂટિંગમાં જાઉં. સોના શૂટિંગ એક દાળ મારે ચીડે થઈ લાજ્યા. હવે ખરેખર નડિયાદથી મારે ગાડીમાં જવાનું મકલાઈ
મોતી કાકા બસ સ્ટેન્ડે બેહો, ગાડીનો ટાઈમ છે કે નહીં પૂછી આવું. મોતી કાકાને બસ સ્ટેન્ડમાં બેહાડ્યા તો મોતી કાકાને એક જણો પ્રશ્ન પૂછવા આવ્યો, કાકા આ બસ ક્યાંની? તકે ડેપો ની. ઓ કાકા એમ નહીં પૂછતો, આ બસને બોર્ડ સોનું માર્યું? તકે પતરાનું. ઓ કાકા એમ નહીં પૂછતો, આ બસ ધારી જાય? તકે ડ્રાઈવર પીધાવાનો હોય ધારી જાય, અને પીધેલો હોય તણ ધારી જાય. હું તો થોડી વાર પછી આવ્યો, મો હેડો કાકા ગાડીનો ટાઈમ તૈયારીમાં જ છે, હેડો. હું તો લઈને જો બરોબર પ્લેટફોર્મ પર ગાડી આવી, અમે ટિકિટ લઈને બેઠા મય. હવે ગાડી ઉપડી, ગોઠા જેવું પહેલું સ્ટેશન આવ્યું, અને મોતી કાકા મન કે લેરી મને પેટમાં ગરબડ છે, મકો ટ્રેનમાં સગવડ છે, શું કોમ ચિંતા કરો, મેં તો બતાવ્યું ટોયલેટમાં જાઓ. મોતી કાકા જ્યાં મય કથા કરવા, કથા કરી અને બાધા કરવાની થઈ, નર ચાલુ કરી જોઈ પાણી ના આવે. મોતી કાકા મય વલખો મારે. આમ જોજો તમે અમદાવાદ જેવું સ્ટેશન આવી ગયું, હું તો પ્લેટફોર્મ પર ફેરી આવું, અમારે સોડા લેવન ઠંડી સોડા, સોડા લેવન ઠંડી સોડા. કાકા એ મય રહે રે બારી કોરી લાઈ લે એક સોડા. પેલો સોડા વાળો ઝોંકો પડી ગયો, કાકા અહીં આવ તારા પૈસા અંગાજ કોમ ચાલે લાય. કાકા એ બાટલી એ બાધા પતાવી, અને થોડી વાર થઈને મારી જોડે આવીને બેઠા, અને કાકાની ચોફેર કીડીઓ આટા મારે. મક કાકા ચમનું તો કદી જણ સોડાને બદલે કોકા કોલા ભટકાડી જાય.